મજામાને આજે આપણે ધોરણ 1 વિષય ગણિત પાઠ 5 પાઠનું નામ છે 10 થી 20 સુધીની સંખ્યા તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળના લેક્ચરમાં શું શીખી ગયા તો કે આગળના લેક્ચરમાં આપણે પાઠ્યપુસ્તક દ્વારા માહિતી મેળવી ગયા છીએ તો આજે પણ આપણે પાઠ્યપુસ્તક દ્વારા માહિતી મેળવીશું તો ચાલો તમે પણ મારી સાથે તમારું ગણિતનું પાઠ્યપુસ્તક ખોલો તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ગણિતની પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 73 ઉપર આપણને અહીં સૂચના આપેલ છે 10 નું જૂથ બનાવો અને સંખ્યા લખો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને ઉદાહરણ આપેલ છે એમાં આપણને અહીં કુલ કેટલા કોણ આપેલા છે તો કે 13 હવે અહીં તમે જોઈ શકો છો 10 નું જૂથ બનાવેલું છે તે ગણીએ 1 2 3 4 5 6 7 8 9 10 અહીં કેટલાનું જૂથ બનાવેલું છે તો કે 10 નું અને ત્યારબાદ અહીં કેટલા કોણ વધે છે તો કે 3 1 2 3 હવે આપણે અહીં દશક અને એકમ એવું લખેલું છે એમાં અહીં 1 અને 3 દશકના સ્થાનમાં 1 અને એકમના સ્થાનમાં 3 એ કેવી રીતના તો કે એકમની સ્થાનમાં આપણે હંમેશા 1 થી 9 સુધીની સંખ્યા જ લખાય છે તો આપણે અહીં તમે જોઈ શકો છો અહીં એકડો અને તગડો એમ લખેલું છે તો આપણે અહીં એકમના સ્થાનમાં 3 લખ્યું ત્યારબાદ દશકના સ્થાનમાં 1 કેવી રીતના તો કે દશકના સ્થાનમાં 10 થી 99 સુધીની સંખ્યાએ દશક ગણાય જેમાં 10 20 30 40 એવી જે સંખ્યાઓ તેને આપણે દશક કહેવાય તો તમે દશકના સ્થાને અહીં આપણે એકડો અને તગડો કેવી રીતના લખ્યું તો કે આપણે એકડો એ દશક ગણાય કારણ કે તે 10 છે અને ત્યારબાદ 3 એ એકમ છે એટલે આપણે એકમ અને દશકમાં 1 અને 13 લખેલું છે તો હવે આપણે અહીં હંમેશા એકમ લખતી વખતે એ જમણી તરફથી જ લખવાનું થશે તો જમણી તરફથી આપણે જોઈએ તો એકમના સ્થાને કોણ આવે તો કે 3 કોણ આવે તો કે 1 તો ચાલો સમજી ગઈ ને એકમ કોને કહેવાય અને દશક તો ચાલો હવે તેવી રીતના આપણે નીચે એકમ અને દશક લખીએ અને ત્યારબાદ 10 નું જૂથ બનાવીએ તો ચાલો હવે આપણને અહીં બીજું ચિત્ર આપેલ છે તેમાં આપણે અહીં શેનું ચિત્ર છે તો કે ફાનસ તો તે પહેલાં આપણે અહીં સંખ્યા લખીએ કેટલા ફાનસ આપેલા છે અને ત્યારબાદ 10 નું જૂથ બનાવીશું 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અહીં કુલ કેટલા ફાનસ આપેલા છે તો કે 15 તો આપણે અહીં લખીશું એકડે પાછળે 15 તો હવે આપણને અહીં કેટલાનું જૂથ બનાવવાનું કહે છે તો કે 10 નું તો આપણે 10 નું જૂથ બનાવીએ તો ચાલો 1 2 3 4 5 6 7 8 9 10 તો ચાલો હવે આપણે જૂથ બનાવીએ હવે આપણે 10 નું જૂથ બનાવ્યું અને ત્યારબાદ કુલ કેટલા ફાનસ વધે છે તો કે 5 1 2 3 4 5 કુલ કેટલા વધે છે તો કે 5 તો હવે આપણે અહીં એકમ અને દશક લખીશું તો એકમના સ્થાને કઈ સંખ્યા આવે દશકના સ્થાને કઈ સંખ્યા આવે તો કે એકમના સ્થાને આપણને અહીં કઈ સંખ્યા આપેલ છે તો કે 5 તો આપણે 1 થી 9 સુધીની જે સંખ્યા હોય તે આપણે હંમેશા એકમના સ્થાને આવે જમણી તરફથી ડાબી તરફ આપણે જવું તો જમણી તરફ પાછળે 5 આપેલ છે તો આપણે અહીં પાછળે 5 લખ્યું ત્યારબાદ દશકના સ્થાને કઈ સંખ્યા આવે તો કે 1 10 તો આપણે અહીં 1 લખીશું 10 થી 99 સુધીની સંખ્યાએ દશક સ્થાને આવે તો ચાલો હવે તેવી ચિત્ર નીચે જોઈએ તો ચાલો હવે આપણને કેટલી ડુંગળી આપે છે તેની સંખ્યા ગણીએ 1 2
ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર. તો હવે આપણને એ કેટલી ડુંગળી આપે છે? તો કે અઢાર. તો આપણે અહીં લખીશું એકડે આઠડે અઢાર. તો ચાલો હવે આપણે દસનું જૂથ બનાવીએ. સૌથી પહેલાં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ. તો ચાલો હવે આપણે જૂથ બનાવીએ. તો ચાલો હવે આપણે દસનું જૂથ બનાવી દીધું. તો હવે આપણી પાસે કુલ કેટલી ડુંગળી વધે તેની સંખ્યા ગણીએ. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ. કેટલી વધે? તો કે આઠ. તો આપણે એકમના સ્થાને કઈ સંખ્યા લખીશું અને દશકના સ્થાને કઈ સંખ્યા લખીશું? તો કે એકમના સ્થાને આવશે આઠ, જમણી બાજુથી ડાબી તરફ, અને દશકના સ્થાને એક. ત્યારબાદ નીચે અહીં કુલ કેટલી ટોપી આપી છે તેની સંખ્યા ગણીએ. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ. તો અહીં કેટલી ટોપી આપેલ છે? તો કે ઓગણીસ. તો હવે આપણે લખીએ એકડે નવડે ઓગણીસ. તો હવે આપણે સૌથી પહેલાં કેટલા જૂથ બનાવીશું? તો કે દસનું. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ. તો ચાલો જૂથ બનાવીએ. તો ચાલો હવે આપણે જોઈએ કેટલા આપણી પાસે ટોપી વધે છે. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ. તો કુલ કેટલી ટોપી વધી? તો કે નવ. જે અહીં સંખ્યા છે નવ ટોપીની, એ એકમ કહેવાય. એ એકમે પોતાની સંખ્યા હોય તે પોતે જોઈ, અને દશકમાં એ એક મીંડું, જેમાં મીંડુંનો સમાવેશ થાય તે દશક. તો આપણે અહીં એકમની સંખ્યામાં લખીશું નવ અને દશકની સંખ્યામાં એક. તો ચાલો હવે આપણે પાછળ જોઈએ. તો ચાલો હવે આપણને અહીં પણ સૂચના આપેલ છે દસનું જૂથ બનાવો અને સંખ્યા લખો. તો હવે આપણને કુલ કેટલા શાક આપેલા છે તેને ગણીએ. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ ને અગિયાર. કુલ કેટલા આપણને શાપ આપેલા છે? તો કે અગિયાર. તો બે એકડા અગિયાર. તો હવે આપણે દસનું જૂથ બનાવીએ. તો અહીંયા આપણે દસનું જૂથ બનાવીએ. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ. કુલ કેટલાને જૂથ બનાવીએ? તો કે દસનું. તો હવે આપણે એકમના સ્થાને કઈ સંખ્યા લખીશું અને દશકના સ્થાને કઈ સંખ્યા? તો કે એકમના સ્થાને આવશે એક અને દશકના સ્થાને પણ આવશે એક. ત્યારબાદ નીચે આપણને અહીં કુલ કેટલા કાતર આપેલા છે તે ગણીએ. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ. આપણને અહીં કુલ કેટલા કાતર આપેલ છે? તો કે સોળ. તો આપણે અહીં એકડે છગડે સોળ લખીએ. ત્યારબાદ હવે આપણે અહીં દસનું જૂથ બનાવીશું. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ. તો ચાલો હવે આપણે અહીં દસનું જૂથ બનાવી દીધું.
તો હવે આપણી પાસે કુલ કેટલા કાતર વધે તો કે 10 નું જૂથ બનાવી લે તો આપણી પાસે કુલ 6 કાતર વધે તો 6 એ એકમ કહેવાય તો આપણે અહીં લખ્યું 6 ત્યારબાદ દશકમાં કઈ સંખ્યા લખીશું તો કે 1 તો હવે આપણે અહીં કુલ કેટલી કેટલી આપેલ છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 કેટલી આપેલ છે તો કે 13 તો આપણે અહીં લખીશું એકડે તગડે 13 તો ચાલો હવે આપણે જૂથ બનાવીએ કેટલાનું બનાવીશું તો કે 10 નું 1 2 3 4 5 6 7 8 9 10 તો ચાલો હવે આપણે અહીં 10 નું જૂથ બનાવી દીધું તો હવે આપણી પાસે કેટલી વધશે તો કે 3 3 એ કઈ સંખ્યા કહેવાય તો કે એકમ આપણે અહીં જોઈ શકીએ છીએ એકમમાં આપણે લખીશું 3 અને દશકમાં 1 ત્યારબાદ હવે આપણે નીચે જોઈએ તો ચાલો હવે આપણને કુલ કેટલા પાવડા આપેલ છે તે ગણીએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 કુલ કેટલા આપેલા છે તો કે 14 તો હવે આપણે અહીં લખીશું એકડે ચોગડે 14 તો ચાલો હવે આપણે જૂથ બનાવીએ તો આપણે 14 માંથી 4 પાવડા કાઢી તો કુલ કેટલા આવશે તો કે 10 તો આપણે અહીં 10 નું જૂથ બનાવીએ તો ચાલો હવે આપણે અહીં 10 નું જૂથ બનાવી દીધું હવે આપણી પાસે કુલ કેટલા વધે છે તો કે 4 4 એ કઈ સંખ્યા કહેવાય તો કે એકમ તો આપણે અહીં લખીશું ચોગડે 4 અને દશકમાં 1 તો ચાલો હવે આપણે એકમ ને દશક જૂથ બનાવી લીધું અને સંખ્યા પણ લખી લીધું તો હવે આપણે સામે જોઈએ તો ચાલો હવે આપણને અહીં શું લખેલું છે તો કે કોઠો પૂર્ણ કરો તો અહીં 1 દશક કેટલા દશક તો કે 1 દશક 1 કેવી રીતના તો કે અહીં આપણે જોઈ શકીએ છીએ અહીં દિવાસળીનું એક જ બંડલ એટલે કે જૂથ આપેલું છે એટલે તે 1 દશક ગણાય જ્યારે 2 જૂથ આપેલા હોય ત્યારે કેટલા ગણાય તો કે 2 દશક 3 હોય તો 3 દશક એવી રીતના જેટલા જૂથ આપે એટલી સંખ્યા આપણે દશકની ગણાય તો ચાલો હવે આપણે અહીં 10 લખીશું કોઠામાં એકડે મીંડે 10 એકડે મીંડે 10 એકડે મીંડે 10 તો વિદ્યાર્થી મિત્રો અહીં તમારે એકડે મીંડે 10 એવી રીતના બધા ખાનામાં લખવાના થશે તો ચાલો હવે આપણે નીચે જોઈએ હવે આપણને અહીં 1 દશક અને 1 એકમ એવું લખેલું છે 1 કેવી રીતના તો કે જ્યારે 10 દિવાસળી આપેલ છે તો 10 દિવાસળી હોય તો 10 નું જૂથ એટલે કે 1 એક જૂથ આપેલું છે તો તે 1 દશક અને તેમાં ત્યારબાદ 1 દિવાસળીનું વધારો એટલે 1 એકમ કુલ કેટલા એકમ તો કે 1 તો 1 દશકમાં 1 નો વધારો એટલે કે ઉમેરો કરો તો કુલ કેટલા થઈ જાય તો કે 11 તો આપણે અહીં લખીશું 2 એકડા 11 2 એકડા 11 2 એકડા 11 તો વિદ્યાર્થી મિત્રો અહીં પણ તમારે જોઈ જોઈને 2 એકડા 11 લખવાના થશે તો ચાલો હવે આપણે નીચે જોઈએ હવે આપણે અહીં 1 દશક ને 2 એકમ તો કુલ કેટલી સંખ્યા હશે તો 1 દશક એટલે 10 અને એકમમાં 2 એકમ આપેલા છે તો 12 તો કુલ કેટલા થશે તો કે 12 10 માં 2 નો વધારો એટલે 12 અહીં આપણે લખીશું એકડે બગડે 12 એકડે બગડે 12 એકડે બગડે 12 તો તમારે અહીં પણ લખવાનું થશે જોઈ જોઈને તો ચાલો હવે 1 દશક 3 એકમ તો અહીં આપણે કેટલી સંખ્યા લખીશું તો કે એકડે તગડે 13 10 દિવાસળીમાં 3 નો વધારો એટલે કે 13 તો અહીં એકડે તગડે 13 તમારે પણ અહીં એકડે તગડે 13 બધા ખાનામાં લખવાના થશે એકડે તગડે 13 એકડે તગડે 13 એકડે તગડે 13 તો ચાલો તમારે લખવાના થશે હવે આપણે નીચે જોઈએ હવે આપણને 1 દશક અને 4 એકમ તો દશકમાં
एक आपणे ए दशक कहेवाय अने चार ए एकम। दस में चार नो वधार एटले केटला थाय तो के चौद। एकड़े चोगड़े चौद, एकड़े चोगड़े चौद, एकड़े चोगड़े चौद। त्यारबाद एक दशक ने पांच एकम तो दस ए एक अने पांच ए एकम तो कुल केटली संख्या थई तो के एकड़े पाचड़े पंदर। तो हवे आपणे कुल केटली दिवसाळी आपे छे तो के पंदर। तो अहीं आपणे लखीशुं एकड़े पाचड़े पंदर, एकड़े पाचड़े पंदर, एकड़े पाचड़े पंदर। हवे आपणे सामे जोईए तो विद्यार्थी मित्रों हवे आपणे एकड़े छगड़े सोळ तो जे अहीं संख्या लखेल छे एमां एकम कोने कहेवाय अने दशक कोने कहेवाय तो के एके दशक અને છ એ એકમ। તો દસ દસ દિવાસળીમાં છ નો વધારો એટલે ઉમેરો થાય તો કુલ કેટલા થાય તો કે સોળ। એકડે છગડે સોળ, એકડે છગડે સોળ, એકડે છગડે સોળ। અને ત્યારબાદ નીચે જોઈએ તો ચાલો અહીંયા આપણે અહીંયા આપણને એકડે સાતડે સત્તર આપેલ છે તો કઈ સંખ્યા એકમ ને કઈ સંખ્યા દશક તો કે એકે દશક અને સાતે એકમ। કારણ કે અહીં દસ દશક એવી રીતના લખેલ છે કારણ કે અહીં જૂથ આપેલું છે દસનું અને સાતે છૂટી દિવાસળી છે એટલે તે એકમ કહેવાય। હવે આપણે અહીં લખીશું એકડે સત્તરે સત્તર, દસમાં સાતનો વધારો થાય તો કુલ કેટલી સંખ્યા થાય તો કે સત્તર। ત્યારબાદ હવે આપણે નીચે જોઈએ તો ચાલો હવે આપણને અહીં કઈ સંખ્યા લખેલ છે તો કે એકડે આઠડે અઢાર। તો હવે કઈ સંખ્યા એકમ કહેવાય ને કઈ સંખ્યા દશક તો કે એકે દશક અને આઠે એકમ। અહીં દસનું જૂથ અને આઠે છૂટી દિવાસળી એટલે અલગ અલગ દિવાસળી તો આપણે અહીં લખીશું એકડે આઠડે અઢાર, એકડે આઠડે અઢાર, દસનું જૂથ અને તેમાં આઠ આઠનો વધારો એટલે કે ઉમેરો કરો તો કુલ કેટલી સંખ્યા થઈ જાય તો કે અઢાર। તો તમારે અહીં પણ લખવાનું થશે, કોઠો પૂર્ણ કરવાનો થશે। તો ચાલો હવે પાછળ જોઈએ તો હવે આપણને અહીં એક દશક ને નવ એકમ એટલે કે ઓગણીસ કુલ કઈ સંખ્યા આપેલ છે તો કે ઓગણીસ। હવે નવ એ એકમ કહેવાય કારણ કે તે છૂટી સંખ્યા છે, છૂટી દિવાસળી છે અને એકે દશક અહીં જૂથ છે દસનો, અહીં બધી દિવાસળીઓ અલગ છે તો આપણે અહીં એકડે નવડે ઓગણીસ લખીશું। દસ હોય તેમાં દસની સંખ્યામાં નવનો વધારો કરો તો કુલ કેટલા થઈ જાય તો કે ઓગણીસ। તો ચાલો હવે આપણે નીચે જોઈએ તો ચાલો હવે આપણને અહીં બે જૂથ આપેલા છે એક દશક પ્લસ એક દશક। તો વિદ્યાર્થી મિત્રો કુલ કેટલા દશક થાય તો કે અહીંયા આપણને બે દશક આપેલા છે તો દિવાસળીની કેટલી સંખ્યા કહેવાય તો કે દસ દસના બે જૂથ છે તો કુલ વીસ એ દિવાસળીઓ છે તો અહીં આપણે બગડે મીંડે વીસ લખેલું છે તો આપણે અહીં બગડે મીંડે વીસ લખીશું। કુલ કેટલી દિવાસળી છે તો કે વીસ। તો ચાલો હવે આપણે તમારે પણ અહીં કોઠો પૂર્ણ કરવાનો થશે, બધા ચોરસ ખાનામાં સંખ્યા લખવાની થશે। હવે આપણે સામે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો હવે આપણને સૂચના આપેલ છે વધારે વસ્તુના જૂથ પર સાચાની નિશાની કરો તો આપણને અહીં બે જૂથ આપેલા છે તો ચાલો હવે આપણે ચિત્રો ગણીએ સૌથી પહેલાં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ। અહીં કેટલાનું જૂથ છે તો કે ચૌદ। એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર। અહીં કેટલા ઘડામ સંખ્યા આપેલ છે તો કે તેર અને અહીં કેટલા ઘડામ સંખ્યા આપેલ છે તો કે ચૌદ। તો કઈ વસ્તુ કયું જૂથ વધારે છે કહેવાય તો કે આપણને જે ચૌદ ઘડા આપેલા છે તેનું તે જૂથ વધારે છે તો આપણે સાચા નિશાની કરીશું। તો ચાલો હવે આપણે પાંદડીની સંખ્યા ગણીએ નીચે
एक बे त्रण चार पांच छ सात आठ नौ दस अग्यार बार तेर चौद अहीं कुल केटली पांदड़ी आपेल छे तो के चौद हवे सामे जोईए एक बे त्रण चार पांच छ सात आठ नौ दस अग्यार बार तेर चौद पंदर सोळ अहीं आपणने कुल केटली पांदड़ी आपेल छे तो के सोळ तो कई वस्तुनो जूथनो वधारे छे तो के अहीं जे पांदड़ी छे एनी અહીં 16 છે અને અહીં 14 છે તો ચાલો આપણે નીચે જોઈએ હવે આપણને અહીં કુલ કેટલા ફૂટબોલ આપેલા છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 તો આપણને અહીં કુલ કેટલા ફૂટબોલ આપેલા છે તો કે 15 હવે સામે જોઈએ 1 2 3 4 5 6 7 8 9 10 11 અહીં કુલ કેટલા ફૂટબોલ આપેલ છે તો કે 11 અને અહીં 15 તો કઈ વસ્તુનો જૂથનો વધારે છે તો કે 15 તો આપણે અહીં સાચા નિશાની કરીશું હવે આપણને અહીં કુલ કેટલી કેરી આપેલ છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 1 2 3 4 5 છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ અહીંયા આપણને કુલ કેટલી કેરી આપેલ છે તો કે ઓગણીસ ને અહીં કુલ કેટલી કેરી હતી તો કે સત્તર તો કઈ વસ્તુના જૂથનો વધારો છે તો કે ઓગણીસ તો આપણે અહીં સાચું કરીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પાછો જોઈએ તો વિદ્યાર્થી મિત્રો હવે આપણને પાછળ અહીં ક્રમમાં જોડો એવું લખેલું છે તો ચાલો હવે આપણે જે અહીં નંબર આપેલ છે તેને ક્રમમાં જોડીએ એક પછી કઈ સંખ્યા આવે તો કે બે બે પછી ત્રણ ત્રણ પછી ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ અને વીસ તો ચાલો હવે આપણને જે અંકો આપેલા છે એને એકથી વીસ સુધીની સંખ્યા સુધીથી જોડી દીધા તો ચાલો હવે આપણે વધુ અભ્યાસ માટે આગળના લેક્ચરમાં મળીશું